આ ચિત્ર જોઈને એ કહો તો કે આજે કઈ વાર્તા હશે હા ચકો અને ચકી તો આપણે સાંભળીએ વાર્તા એક ચકો અને ચકી હતા ચકો લાવ્યો ચોખાનો દાણો અને ચકી લાવી મગનો દાણો બંનેએ ચોખા અને મગ્ન દાળને ભેગી કરી ખીચડી બનાવી ખીચડી ચૂલા પર મૂકી ચકીબેને ચકાભાઈને કહ્યું કે હું પાણી ભરવા જાઉં છું ખીચડી જોજો બળી ના જાય એમ કહી ચકીબેન તો પાણી ભરવા ચાલ્યા ચકીબેનને તો ખૂબ વાર લાગી ચકાને તો ખૂબ જ ભૂખ લાગી કે લાવને થોડી ખીચડી ખાઈ લઉં પણ ચકાને વિચાર આવ્યો કે ચકી આવીને મને ખીચવાશે તો એટલી ચક્કાને ચકીની બીક લાગી પણ ચક્કાથી રહેવાયું નહીં ચકો તો ચૂલા પાસે જઈને ખીચડી ખાવા લાગ્યો પણ ચક્કાને ખૂબ ભૂખ લાગી હતી તેથી તે તો આખું તપેલું ખીચડી ખાઈ ગયો પછી ચકીને ખબર ના પડે એટલે ચકાએ તો આંખે પાટો બાંધ્યો અને ખુરશી પર જઈને સૂઈ ગયો થોડી વાર થઈ એટલે ચકીબેન તો પાણી ભરીને આવ્યા અને દરવાજો ખખડાવા લાગ્યા ચકાને બૂમ પાડી ચકા ઓ ચકા બારણું ખોલ હું આવી ગઈ છું પણ ચકાએ તો કંઈ જવાબ ના આપ્યો થોડી વાર રહીને ચકો બોલ્યો મારી તો ખૂબ આંખ દુખે છે એટલે હું તો આંખે પાટો બાંધીને સૂતો છું તું તો જાતે દરવાજો ખોલ અને ઘરમાં આવી જા એટલે ચકી તો જાતે દરવાજો ખોલી ઘરમાં આવી ગઈ અને પાણીનું માટલું તેણે પણિયારા પર મૂકી દીધું પછી ચકી ચકાને ખીચડી ખાવા માટે બોલાવા ગઈ ચકા ઓ ચકા ચાલ આપણે ખીચડી ખાઈ લઈએ મને ખૂબ ભૂખ લાગી છે ચકીએ ચૂલા પાસે આવીને જોયું તો તપેલીમાં ખીચડી હતી નહીં તપેલી તો ખાલી એટલે ચકીએ ચકાને પૂછ્યું અરે ચકા આ ખીચડી કોણ ખાઈ ગયું એટલે ચકાએ કહ્યું ચકી મને તો કશી જ ખબર નથી મારી તો આંખ દુખતી હતી એટલે હું તો પાટો બાંધીને સોઈ ગયો હતો હા જરૂર પેલો રાજાનો કાળિયો કૂતરો આવ્યો હશે અને તેણે જ ખીચડી ખાધી હશે એટલે ચકીએ કહ્યું હું તો રાજા પાસે જઈશ અને ન્યાય માગીશ રાજાને કહીશ કે તમારા કાળિયા કૂતરાએ જ મારી બધી ખીચડી ખાધી છે એટલે ચકો અને ચકી રાજા પાસે જાય છે રાજા પાસે જઈને ચકીએ બધી વાત કહી રાજાને કહ્યું કે મારી ખીચડી તમારો કાળિયો કૂતરો ખાઈ ગયો છે એવું મારો ચકો કહે છે એટલે રાજાએ સિપાહીઓને હુકમ કર્યો કે કાળિયા કૂતરાને હાજર કરો કાળિયા કૂતરાને અહીં મારી પાસે લાવો કાળિયો કૂતરો રાજા પાસે આવ્યો રાજા એને પૂછ્યું હે કાળિયા કૂતરા ત્યાં ચકીની ખીચડી ખાધી છે કાળિયા કૂતરાએ કહ્યું નાના મહારાજ મને તો બધું જ ભોજન મળે છે હું શું કામ ખીચડી ખાઉં ચકીની ખીચડી એના ચકાએ જ ખાધી છે એટલે રાજાએ ગુસ્સે થઈને ચકીને કહ્યું સાંભળું ચકી મારા કાળીઓ કહે છે કે તેણે ખીચડી નથી ખાધી એ ખીચડી તારા ચકાએ જ ખાધી છે એટલે ચકાએ કહ્યું નાના મહારાજ મેં નથી ખાધી એટલે મહારાજ તો ગુસ્સે થઈ ગયા અને સિપાહીઓને કહ્યું સિપાહીઓ અહીં આવો આ કૂતરાનું અને આ ચકાનું બંનેનું પેટ કાપી નાખો એટલે જેના પેટમાં ખીચડી હશે તે બહાર નીકળશે એટલે પેલા કાળિયા કૂતરાએ કહ્યું હા મહારાજ કાપી નાખો મારું પેટ એટલે હમણાં જ ખબર પડી જશે મારા પેટમાં ખીચડી હશે તો નીકળશે ને કાપી નાખો મારું પેટ એટલે ચોકો તો ખૂબ જ ગભરાઈ ગયો અને રાજાને કહેવા લાગ્યો રાજાજી રાજાજી મારાથી ભૂલ થઈ ગઈ ખીચડી મેં જ ખાધી છે મારું પેટ કાપસો નહીં મેં તો તમને જુઠ્ઠું કહ્યું હતું એટલે રાજાએ તેના સિપાહીઓને હુકમ કર્યો કે આ ચક્કો જુઠ્ઠું બોલ્યો છે તેથી તેને સજા મળવી જ જોઈએ આ ચકાને દોરી વડે બાંધી કૂવામાં ઊંધો લટકાવી દો એટલે એના સિપાહીએ ચકાને ઊંધો લટકાવી દીધો ચકાની કૂવામાં ઊંધો લટકેલો જોઈ ચકી તો ખૂબ જ રડવા લાગી અને કહેવા લાગી અરે બચાવો મારા ચકાને કોઈ બહાર કાઢો બચાવો તેવામાં ચકીએ ત્યાંથી એક ભરવાડને જતો જોયો તેણે ભરવાડને કહ્યું અરે ઓ ભરવાડ ભાઈ મારા ચકાને કૂવામાંથી બહાર કાઢો હું તમને ખીર અને પૂરી ખવડાવીશ તમે મારા ચક્કાને બહાર કાઢશો એટલે ભરવાડે કહ્યું ના ના રાજાએ તેને સજા કરી છે તો બરાબર જ હશે હું તારા ચક્કાને કૂવાની બહાર કાઢી શકું નહીં આ બધી વાત ઝાડ પર બેઠેલો વાંદરો સાંભળી રહ્યો હતો એટલે વાંદરો તો ખૂબ જ ચાલાક વાંદરાને તો ખીર અને પૂરી ખાવાનું ખૂબ જ મન થયું એટલે વાંદરાભાઈ તો હૂપ કરતાં નીચે આવ્યા અને ચકીને કહ્યું એ ચકી તું સાચે જ ખીર અને પૂરી મને ખવડાવીશ તો હું હમણાં તારા ચકાને કૂવામાંથી બહાર કાઢીશ એટલે ચકી તો ખુશ થઈ ગઈ તેણે વાંદરાને કહ્યું હા હા હું તમને ખીર અને પૂરી જરૂરથી ખવડાવીશ એટલે વાંદરાએ તરત જ ચકાને કૂવાની બહાર કાઢ્યો પછી તો ચકી ચકો અને વાંદરો તેમના ઘરે ગયા અને ચકીબેને વાંદરાને ખીર અને પૂરી ખાવા આપી પછી ચકી અને ચકાએ પણ ખીર અને પૂરી નિરાંતે ખાધા ખાધું પીધું અને મોજ કરી તો મિત્રો કેવી લાગી વાર્તા મજા આવી ને